विद्यार्थी हूँ जगदीश पटेल लिबर्टी स्कूल द्वारा लेवामावता ऑनलाइन शिक्षण नी अंदर मारा स्कूल वती आप सर्वे नु हृदयपूर्वक स्वागत करू तो मित्रों धोरण 11 प्रकरण 1 तत्वज्ञान नी तो मित्रों आपने अगाउना वीडियो में अनुमान अने दलील ना स्वरूप विषे बात करी तो मित्रों आजना टॉपिक विषे चर्चा करिए एना पहला आपने अगाउना वीडियो में जे विषे बात करी हती एना ऊपर थोड़ी चर्चा करी लईए जेथी आजनो अभ्यास अथवा तो आजना लेक्चर विषे तमने योग्य रीते समझ पड़े तो अगाउ मित्रों आपने અનુમાનના દલીલ અને સ્વરૂપ વિશે વાત કરી હતી જેમાં એક વિચારની સાથે સંકળાયેલા બીજા વિચાર તરફ જવાની પ્રક્રિયાને આપણે અનુમાન અને આ અનુમાન લેખન અથવા વાણી દ્વારા શાબ્દિક રીતે જે રજૂઆત કરવામાં આવે તેને દલીલ કહેવામાં આવે છે દલીલની અંદર ઓછામાં ઓછા બે અથવા બેથી વધુ વિધાનો હોઈ શકે છે દલીલની અંદર જે કથન આપેલું હોય છે તેનું મહત્વ હતું નથી પરંતુ જે પુરાવારૂપ કથન હોય છે તેનું મહત્વ છે દલીલની અંદર બે પ્રકારના વિધાનો હોય છે એક દલીલકર્તાનું મુખ્ય વિધાન અને બીજું દલીલકર્તાએ જે વિધાન આપ્યું હોય એ વિધાનને પુરાવા આપતું કથન આ કથનો બે રૂપના હોય છે એક આધાર વિધાન અને ફલિત વિધાન તો એ પણ આધાર વિધાન અને ફલિત વિધાન મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું ત્યારબાદ આપણે આ વિધાનોના લક્ષણો જોયા હતા ત્યારબાદ એમાંથી જે ફલિતાર્થ થયા હતા એ પણ આપણે જોયા હતા છેલ્લે મેં તમને એ પણ વાત કરી હતી કે આધાર વિધાન ફલિત વિધાન બંને દલીલમાં હોવા જરૂરી છે આધાર વિધાન ફલિત વિધાન બંને સાપેક્ષ એટલે કે એક સિક્કાની બે બાજુ હોય એ રીતે છે છેલ્લે એ પણ ઉદાહરણ દ્વારા તમને જણાવ્યું હતું કે એક દલીલનું આધાર વિધાન બીજી દલીલનું ફલિત વિધાન બની શકે હવે મિત્રો આજે આપણે અહીંયાથી આજના અભ્યાસની શરૂઆત કરશું તો સર્વપ્રથમ મિત્રો જોઈશું તો આજના ટોપિકની અંદર આપણે ફલિત વિધાનના નિર્દેશક કોને કહીશું એ વિશે અભ્યાસ કરીશું તો મિત્રો દલીલના ફલિત વિધાનને ઓળખી કાઢવામાં ઉપયોગી થતા શબ્દ કે શબ્દ સમૂહને ફલિત વિધાન મિત્રો તમારા પ્રશ્નપત્રની અંદર ટૂંકા પ્રશ્નની અંદર આ વ્યાખ્યા પૂછાઈ શકે છે કે ફલિત વિધાનના નિર્દેશકો કોને કહેવાય તો મિત્રો ફલિત વિધાનના એકવાર ફરી વ્યાખ્યા જોઈશું તો ફલિત વિધાનમાં ઉપયોગી થતા શબ્દ કે શબ્દ સમૂહને ફલિત વિધાનના નિર્દેશકો ફરતી મિત્રો દલીલના ફલિત વિધાનને ઓળખી કાઢવામાં ઉપયોગી થતા શબ્દ કે શબ્દ સમૂહને ફલિત વિધાનના નિર્દેશકો કહે છે જેવા કે એથી આનો અર્થ એકે આના પરથી પરિણામે તો પછી એટલે એટલા માટે તો તમામ શબ્દો એથી એનો અર્થ કે આના પરથી પરિણામે તો પછી એટલે કે એટલા માટે આ બધા મિત્રો જે પણ શબ્દો છે એ ફલિત વિધાનના શું છે નિર્દેશકો આગળ જોઈશું મિત્રો આધાર વિધાનના નિર્દેશકો તો મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આધાર વિધાનના નિર્દેશકો પણ તમને પરીક્ષાની અંદર ટૂંકા માર્ક્સની અંદર પૂછાઈ શકે છે તો એની પણ વ્યાખ્યા મિત્રો વિગતવાર જોઈશું આધાર વિધાનના નિર્દેશકો તો દલીલના આધાર વિધાનને ઓળખી કાઢવામાં ઉપયોગી થતા શબ્દ કે શબ્દ સમૂહને આધાર વિધાન નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે એકવાર ફરતી મિત્રો જોઈશું તો દલીલના આધાર વિધાનને ઓળખી કાઢવામાં ઉપયોગી થતા શબ્દ કે શબ્દ સમૂહને આધાર વિધાનના નિર્દેશકો તરીકે ઓળખવામાં છે એના નિર્દેશકોની વાત કરીશું તો કયા શબ્દો એની અંદર અથવા તો શબ્દ સમૂહનો ઉપયોગ થાય છે તો એ પણ જાણી લઈએ મિત્રો કારણ કે કેમ કે એટલા માટે વગેરે શું છે આધાર વિધાનના નિર્દેશકો છે આગળ જોઈશું મિત્રો તો આ થઈ આધાર વિધાનના નિર્દેશકો ફલિત વિધાનના નિર્દેશકો હવે દલીલની વાત કરીએ તો મિત્રો દલીલના બે ભાગ પડે છે એક નિગમનલક્ષી અને બે વ્યાપ્તિલક્ષી દલીલ
આપણ તમારી પ્રશ્નપત્રની અંદર પૂછાઈ શકે છે કે દલીલના મુખ્ય બે પ્રકારો કયા કયા છે અથવા તો દલીલના પ્રકારો જણો તો દલીલના બે પ્રકારો છે એક નિગમલક્ષી દલીલ અને બીજી વ્યાપ્તિલક્ષી દલીલ અહીંયા મિત્રો એક ઉદાહરણ દ્વારા હું તમને એ પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આધાર વિધાનના રજૂ થયેલા પુરાવાના સ્વરૂપ બધી દલીલમાં એક સરખું હોતું નથી એટલે કે આધાર વિધાનની અંદર જે પુરાવા આપેલા હોય છે એ બધી દલીલમાં એક સરખા હોતા નથી અહીં જોઈશું ઉદાહરણ દ્વારા તો સર્વ માણસો ભૂલને પાત્ર છે જયદેવ શું છે માણસ છે આથી જયદેવ શું છે ભૂલને પાત્ર છે આ રીતે તમે બીજું ઉદાહરણ પણ આપી શકો છો કે સર્વ માણસો ભૂલને પાત્ર છે જગદીશ માણસ છે તો જગદીશ શું છે ભૂલને પાત્ર તો અહીંયા આ ઉદાહરણ દ્વારા એ દર્શાવવામાં આવે છે કે આધાર વિધાન રજૂ થયેલા પુરાણનું સ્વરૂપ બધી દલીલમાં એક સરખું હતું નથી આગળ જોઈશું મિત્રો તો એક બીજા ઉદાહરણ દ્વારા પણ તમને સમજ આપવામાં આવી છે કે પ્રણવ બાળક છે અને રમતિયાળ છે ધવલ બાળક છે અને રમતિયાળ છે આથી સંભાવના દર્શાવી શકીએ છીએ કે સર્વ બાળકો રમતિયાળ છે પરંતુ આ સંભાવના છે મિત્રો દલીલની અંદર આપેલા આધાર વિધાનના પુરાવા બધી દલીલમાં એક સરખા હોતા નથી અહીંયા ફક્ત ને ફક્ત સંભાવના દર્શાવેલી છે મિત્રો કે સર્વ બાળકો રમતિયાળાની તોફાની છે અથવા તો પ્રણવ બાળક છે રમતિયાળ છે ધવલ બાળક છે રમતિયાળ છે આના ઉપર આપણે એવું ધારી લઈએ છીએ એક સંભાવના ધારી દઈએ છીએ કે બધા જ બાળકો તોફાની અને રમતિયાળ છે શક્ય એ પણ છે મિત્રો કે કોઈ એવું બાળક હોય જે બાળક રમતિયાળ ન પણ હોય છે જરૂરી નથી કે ધવલ પણ રમતિયાળ હોય પ્રવીણ પણ રમતિયાળ હોય પરેશ પણ રમતિયાળ આમાંથી કોઈ એવું પણ બાળક હોય કે જે રમતિયાળ ના પણ હોય એને રમવું ઓછું પણ ગમતું હોય પરંતુ અહીંયા સેના આધારે દર્શાયેલું છે સંભાવનાના આધારે તો મિત્રો આ બાબતો તમને ખ્યાલ આવી ગયો છે હવે આપણે મિત્રો નિગમલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ સેના આધારે કહી શકાય અને આ બંને દલીલની અંદર શું તફાવત છે શું ભેદ છે કે જેના કારણે આ બંને દલીલો અલગ છે નિગમલક્ષી અને વ્યાપ્તિલક્ષી તો એ મિત્રો એ વચ્ચેનો ભેદ અહીંયા એક તફાવત દ્વારા આપણે સમજીશું જોઈએ મિત્રો તો એક નિગમલક્ષીની અંદર પહેલો ટોપિક તો આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય છે તેથી આધાર વિધાનને સત્ય અને ફલિત વિધાનને અસત્ય માનવામાં વ્યાઘાત આવે છે તો મિત્રો નિગમલક્ષી દલીલની અંદર આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ હોય છે ગર્ભિતાર્થ આપણ તમને આ ટૂંકા પ્રશ્નમાં પૂછી શકે કે આધાર નિગમનલક્ષી દલીલની અંદર આધાર વિધાન અને ફલિત વિધાનની વચ્ચે કેવો સંબંધ હોય છે તો મિત્રો આપણે લખીશું ગર્ભિતાર્થ સંબંધ હોય છે આ બાજુ મિત્રો પહેલો ટોપિક જોઈશું વ્યાપ્તિલક્ષી દલીલની અંદર તો આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થ સંબંધ હોય છે તેથી આધાર વિધાનને સત્ય અને ફલિત વિધાનને અસત્ય માનવામાં વ્યાઘાત નથી મિત્રો આ પણ પૂછાઈ શકે છે કે વ્યાપ્તિલક્ષી દલીલની અંદર આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ હોય છે તો આપણે દર્શાવી શકીએ છીએ કેવો છે સંભવિતાર્થ મિત્રો આ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે વ્યાપ્તિલક્ષી અને નિગમનલક્ષીની અંદર કયા કયા ટોપિક છે ઘણી વખત એવું થતું હોય કે તમને આવડતું હોય છે પરંતુ જવાબ ઉલટફેર થતા હોય છે તો મિત્રો ધ્યાનથી વાંચી ધ્યાનથી તૈયાર કરવાનું અને ધ્યાનથી વિડિયો જોવો જેથી કરી તમારા પ્રશ્નપત્રની અંદર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો ગૂંચવાડો ઊભો થાય નહીં તો મિત્રો ફરીવાર એકવાર રિપીટ કરી છું કે નિગમલક્ષી દલીલની અંદર આધાર વિધાન ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય છે જ્યારે નિગમલક્ષી દલીલની અંદર સોરી વ્યાપ્તિલક્ષી દલીલની અંદર આધાર વિધાન ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થ સંબંધ હોય છે બીજો મિત્રો જોઈશું બીજો ટોપિક નિગમલક્ષી દલીલની અંદર તો આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપે છે આધાર વિધાન જો સત્ય હોય તો એ ફલિત વિધાન પણ સત્ય છે એવી ખાતરી આધાર વિધાન ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી નિગમલક્ષી દલીલની અંદર આપે છે કે ભાઈ ચલો આધાર વિધાન સત્ય છે તો ફલિત વિધાન પણ સત્ય છે આ બાજુ બીજો ટોપિક જોઈશું વ્યાપ્તિલક્ષી દલીલની અંદર મિત્રો તો આધાર વિધાનની સત્યતામાંથી ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી મળતી નથી
મિત્રો આપણે આ બાજુ જોઈશું તો સત્યતાની ખાતરી મળે છે પરંતુ તમે વ્યાપ્તિ લક્ષી દલીલની અંદર જોશો તો આધાર વિધાનની સત્યતામાંથી ફલિત વિધાનની બાકી ખાતરી સત્ય છે એવું મળતું નથી આ ઉદાહરણ દ્વારા તમે જોશો મિત્રો તો પ્રણવ બાળક છે અને રમતિયા છે ધવલ બાળક છે અને રમતિયા છે આધાર વિધાન છે પરંતુ અહીંયા ફક્ત સંભાવના દર્શાવેલી છે કે આ બાળકો રમતિયા છે તો સર્વ બાળકો રમતિયા છે પરંતુ એવી પાકી ખાતરી થતી નથી કે પ્રણવ અને ધવલ રમતિયા છે તો બીજા બધા જ બાળકો રમતિયા હોય એવી માત્ર સંભાવના દર્શાવેલી છે આના ઉપરથી અહીંયા એ સાબિત થતું નથી કે બધા જ બાળકો રમતિયા હોય પરંતુ આ બાજુ તમે જોશો તો આની અંદર આધાર વિધાનની સત્યતાની અંદરથી ફલિત વિધાનની પાકી સત્યતા મળેલી છે દાખલા તરીકે સર્વ સ્ત્રીઓ લાગણીશીલ છે કુંતા સ્ત્રી છે તો કુંતા લાગણીશીલ છે એવી આ બાજુ આધાર વિધાનની સત્યતા પરથી ફલિત વિધાનની સત્યતાની ખાતરી મળે છે પરંતુ વ્યક્તિલક્ષી દલીલની અંદર આધાર વિધાનની સત્યતા ઉપરથી ફલિત વિધાન સત્ય છે એવી આપણને કોઈ પાકી ખાતરી મળતી નથી પરંતુ એ સંભાવના દર્શાવીએ છીએ તો આગળ મિત્રો જોઈશું ટોપિક 3 ફલિત વિધાન સાબિત થયેલું ગણાય છે કારણ કે આધાર વિધાન રજૂ થયેલ પુરાવા સંપૂર્ણ હોય છે ફલિત વિધાન સાબિત થયેલું ગણાય છે કેમ ભાઈ કારણ કે એ અંગેના પુરાવા આપણને કોણ આપે છે આધાર વિધાનની અંદર રજૂ થયેલા હોય છે આ બાજુ જોઈશું મિત્રો વ્યાપ્તિલક્ષી દલીલની અંદર તો ફલિત વિધાન સાબિત થયેલું ગણાતું નથી કારણ કે આધાર વિધાનમાં થયેલા પુરાવા સંપૂર્ણ નહીં પરંતુ આંશિક હોય છે વ્યાપ્તિલક્ષી દલીલની અંદર જોઈશું મિત્રો તો ફલિત વિધાન સાબિત થયેલું હતું નથી કારણ કે આધાર વિધાનમાં જે પણ પુરાવા રજૂ કરેલા હોય છે એ આંશિક હોય છે સંપૂર્ણ સત્યતાની આપણને ખાતરી આપતા હોતા નથી આપણે માની લઈએ છીએ કે સત્ય છે પરંતુ એ બાબત આ બાજુ જોઈએ તો નિગમન લક્ષીની અંદર સત્યતા જ પુરાવા જે આપેલા હોય છે આધાર વિધાનના અંદર ફલિત વિધાન માટે એ સંપૂર્ણ હોય છે જ્યારે વ્યક્તિ લક્ષીની અંદર જે પુરાવા ફલિત વિધાન માટે આધાર વિધાનની અંદર આપેલા હોય છે એ સંપૂર્ણ હોતા નથી પરંતુ આપણે એક અનુમાન લગાવ્યું છે આગળ મિત્રો ટોપિક 4 જોઈશું તો આધાર વિધાન કરતો ફલિત વિધાન ક્યારે વિસ્તૃત હોતું નથી નિગમલક્ષી દલીલની વાત કરવામાં છે મિત્રો કે આધાર વિધાન કરતો ફલિત વિધાન ક્યારે વિસ્તૃત હોતું નથી હવે વ્યક્તિલક્ષી દલીલની અંદર જોશું તો એનાથી ઉલટું છે મિત્રો કે આધાર વિધાન કરતો ફલિત વિધાન હંમેશા કેવું હોય છે વિસ્તૃત હોય છે લાંબુ હોય છે તો મિત્રો હું આશા રાખું છું કે આજના ટોપિકની અંદર હું જે પણ તમને અભ્યાસ કરાયો છે એની સારી તમને સમજ પડી ગઈ હશે એક વાર ફરતી મિત્રો આજના ટોપિકમાં જે પણ આપણે ભણ્યા એ વિશે થોડી ચર્ચા એક વાર ફરી કરી લઈએ તો મિત્રો ફલિત વિધાનના નિર્દેશકોની વાત છે તો એ વ્યાખ્યા પૂછાઈ શકે તો તમે દર્શાવી શકો તો ફલિત વિધાનના ઓળખી કાઢવા માટે ઉપયોગી થતા શબ્દ કે શબ્દ સમૂહને ફલિત વિધાનના નિર્દેશકો કહે છે અને જો તમે કયા નિર્દેશકો છે એવું પ્રશ્નની અંદર પૂછાય તો એથી આનો અર્થ કે આના પરથી પરિણામે તો પછી એટલા એટલા માટે દર્શાવી શકાય ત્યારબાદ એ જ રીતે આધાર વિધાનના નિર્દેશકોની વાત કરવામાં આવી તો દલીલના આધાર વિધાનને ઓળખી કાઢવામાં ઉપયોગી થતા શબ્દ કે શબ્દ સમૂહને આધાર વિધાનના નિર્દેશકો કહે કારણ કે કેમ કે એટલા માટે વગેરે આધાર વિધાનના શું છે નિર્દેશકો કહે છે આ મુદ્દો આપણો અહીંયા પૂરો થાય છે ત્યારબાદ અહીંયા નવો મુદ્દો પૂરો થાય છે કે દલીલના બે સ્વરૂપ હોય છે નિગમન લક્ષી વ્યક્તિ લક્ષી એ પણ મેં તમને કીધું કે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે કે દલીલના કેટલા વિભાગમાં વહેંચી શકાય છે અથવા દલીલના પ્રકાર જણાવો તો વ્યાપ્તિલક્ષી નિગમનલક્ષી હવે વ્યાપ્તિલક્ષી નિગમનલક્ષી દલીલ ની અંદર શું તફાવત છે શેના માટે બે તફાવત અથવા તો બે દલીલો વચ્ચે ભેદ પડે છે તો એની પણ અહીંયા એક આપણે એક તફાવત દ્વારા તમને એક એક ટોપિક કરી અને બંને દલીલો વચ્ચે શું ભેદ છે એ મેં તમને સારી રીતે સમજાવ્યું આશા રાખું છું મિત્રો આજનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો હશે અને હું જે પણ અહીંયા અભ્યાસ કરાવું છું એ મિત્રો તમે સારી રીતે સમજ પડતી હશે મિત્રો હું એ પણ આશા રાખું છું કે જે પણ મિત્રોએ મારા અગાઉના વિડીયો ન જોયા હોય એ મિત્રો આ વિડીયો જોઈ લે જેથી કરી આપણે આગળ જે પણ અભ્યાસ કરીએ છીએ એ એમને સમજ આવશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું અને આગળના ટોપિકની ચર્ચા કરીશું અસ્તુ જય શ્રી કૃષ્ણ